પણ કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે ક્યાં જ્યાં ભ્રષ્ટાચાર ન પ્રવેશી ચૂક્યો. તમે એ વાત ખૂબ જ સાચી કહી કે શરૂઆત આપણાથી જ કરવી પડશે. જો આપણે ચેન્જ થઈશું તો તમામ લોકો ચેન્જ થશે. આમાં મારે એક એડ કરવું હતું જે હું ખાસ કહેવા માંગુ છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કે જે હવે કારણ કે મેં યુથમાં જોયું છે કે જાગૃતતા થઈ છે એન્ટી કરપ્શનની અને એ લોકો પકડાવા માંગે છે, પણ પછી એ લોકોને ટેન્શન થાય છે કે ભાઈ ચલો માની લો કે કોઈ કે મારી પાસે પૈસા માંગ્યા અને હવે મારી પાસે પ્રૂફ નથી, પણ એટલે એવરી ટાઈમ યુ ડોન્ટ હેવ ટુ વરી ફોર ધ પ્રૂફ. તમે એસીબીમાં જઈને કમ્પ્લેન કરીને કહો કે સાહેબ આવું થયું છે ને પ્રૂફ નથી, તો એ લોકો તમને ગાઈડ કરશે કે કેવી રીતે આપણે પ્રૂફ ભેગા કરીએ, ને એ લોકો એ ગાઈડન્સ આપીને એ લોકો પોતે હેલ્પ કરશે તમને પ્રૂફ ભેગી કરવાની. એટલે હવે પછી ઓન રેકોર્ડ છે કે તમે પ્રૂફની ચિંતા ના કરતા, દે વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ પ્રૂફ ટુ નેબ દેટ પર્સન. એક પોઈન્ટ આ હું ખાસ કહેવા માંગતી હતી. બીજો પોઈન્ટ, તમે બહુ જ સાચી વાત કરી છે, હું તમને અમારા એક્ઝામ્પલ આપું છું. ઘણા લોકો, મારે ડિપાર્ટમેન્ટના નામ નથી આપવા, પણ ઘણા લોકો એટલે જે લોકો કંટાળેલા ડિપાર્ટમેન્ટ એટલે મારી પાસે આવીને વાત કરે કે બેન અહીંયા બહુ કરપ્શન ચાલે છે, આમ છે તેમ છે. આ ભાઈએ કઈક વાત કરી ને મને વચ્ચે, એક ભાઈએ પોલીસ ભરતીમાં બી કરપ્શન ચાલે છે વાત કરી. મેં કહું ભાઈ કરપ્શન ચાલે છે, મને પ્રૂફ એટલે મેં કહું થોડા મને એના કઈક, તમારો આજકાલ તો મોબાઈલ પર રેકોર્ડિંગ કરવાનું તો બહુ ઈઝી છે, યા તમે ક્યાંય જઈને કોઈ જોડે વાત કરો તો બી રેકોર્ડિંગ કરી શકો. મેં કહું મને એક